हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। हूँ छू निराली। आज आप एकदम सरल रीते मस्त मजा श्रीखंड बनावनी रेसिपी जोईशुं। आज आप बे अलग अलग प्रकारना श्रीखंड बनावीशुं, केसर इलायची अने रोज श्रीखंड। रोज फ्लेवरनो श्रीखंड बनावा माटे मैं अहीं होममेड रोज सीरपनो ज उपयोग कर्यो छे। तो चलो रेसिपी जोई लईए। सौथी पहेला अहीं अमे 2 लीटर दूधने गरम कर्युं छे। दूध ने एक हूंफाड़ो आवे त्यां सुधी गरम करी अने पछी गैस बंद करी देवानुं अने दूध ने रूम टेम्परेचर उपर ठंडु थवा देवानुं। दूध ने तमे अड़ो तो बहु गरम न लागे तेटलुं ठंडु थवा देवानुं छे। त्यार पछी दूध ने मेळवा माटे तेमां 2 चमची खाट्टुं न होय तेवुं दही लेवानुं छे। दही ने थोड़ुं फेंटी लेवानुं अने 2 चमची मोळुं दही दूध में एड करी देवानुं छे। 2 लीटर दूध माटे अहीं 2 चमची दही लीधुं छे। हवे विस्कर थी दही ने दूध साथे मिक्स करी लो जेथी बन्ने एकदम सरस रीते मिक्स थई जाय। हवे ढांकी दई अने 6-7 कलाक अथवा तो आखी रात माटे रहेवा दो। मैं अहीं आखी रात रहेवा दीधुं हतुं अने तमे जोई शको छो सरस दही बनीने रेडी थई गयुं छे। हवे एक वासणमां जारी मूकी तेना उपर मलमल के कॉटननुं कपडुं मूकी दो। दही जे बन्युं छे ते बधुं तेमां लई लो। हवे कपडाने आ रीते भेगुं करी अने नीकळे तेટલું ધીમે ધીમે દબાવતા જઈ અને પાણી નિતારી લેવાનું છે। ત્યાર પછી કપડાને આ રીતે ગાંઠ મારી દે ઉપર આ રીતે પથ્થર કે બીજું કોઈ પણ વજન મૂકી 6-7 કલાક માટે તેને ફ્રીઝમાં રાખી દેવાનું છે જેથી મસ્કો ખાટ્ટો ન બને। 6 કલાક થઈ ગઈ છે અને મસ્કો રેડી થઈ ગયો છે। એક બાઉલમાં નીકાળી લો। અહીં અમે 250 ગ્રામ દળેલી સાકર લીધી છે, તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો। મસ્કામાં આપણે સાકર ઉમેરીશું, થોડી રહેવા દઈશું। હવે વિસ્કરથી મિક્સ કરતા જવાનું છે। ત્યાર પછી ટેસ્ટ કરી અને જરૂર લાગે તો બાકીની જે સાકર છે તે પણ ઉમેરી દેવાની। તમારે જો એકદમ સ્મૂધ ટેક્સચર જોઈતું હોય તો ઝીણી ચાયણીમાંથી મસ્કાને ચમચીની મદદથી નીકાળી લેવાનો। મને આ રીતનું ટેક્સચર પસંદ છે તો મેં આ રીતે ખાલી વિસ્કરથી મિક્સ કર્યું છે। તો મસ્કો અને સાકર બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 2 ફ્લેવરના શ્રીખંડ બનાવીએ છીએ, તો અડધો મસ્કો એક બાઉલમાં નીકાળી લેવાનો। તો પહેલાં આપણે કેસર ઇલાયચી શ્રીખંડ બનાવીએ, તો સૌથી પહેલાં તેમાં કેસરવાળું દૂધ ઉમેરવાનું છે। તો મેં અહીંયા 2 ચમચી દૂધમાં કેસર ઓગાળી લીધું છે। અત્યારે હું 1.5 ચમચી કેસરવાળું દૂધ નાખી રહી છું, જરૂર લાગશે તો ફરીથી બાકીનું દૂધ પણ ઉમેરી દઈશ। તમને પસંદ હોય તે પ્રમાણે કિસમિસ, કાજુ બદામના ટુકડા ઉમેરી દો। 1/2 ચમચી ઇલાયચી પાવડર નાખી દો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીં અમે બાકીનું જે 1/2 ચમચી જેટલું કેસરવાળું દૂધ બચ્યું હતું તે પણ ઉમેરી દીધું છે। તો કેસર ઇલાયચી શ્રીખંડ આપણો બિલકુલ તૈયાર છે, એક બાઉલમાં લઈ લો। તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે, એકદમ નેચરલ કેસરનો। ઉપર કાજુ બદામ અને કિસમિસથી ગાર્નિશ કરી લો। હવે જે બાકીનો બચ્યો છે મસ્કો તેમાં 1/2 ચમચી જેટલું ગુલકંદ ઉમેરી દો, 2-3 ચમચી રોઝ સીરપ ઉમેરી દો। આ રોઝ સીરપ અને ગુલકંદ બંને હોમમેડ છે, જેની રેસીપી લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ગુલકંદ અને રોઝ સીરપ તમે રેડીમેડ પણ યુઝ કરી શકો છો।
बधी वस्तुने सारी रीते मिक्स करी लेवानी छे। तमे जोई शको छो रोज श्रीखंड पण आपणो बिलकुल रेडी छे। तेने पण बाउल में सर्व करी लो। ઉપરથી ફ્રેશ અથવા તો ડ્રાય રોઝ પેટલ્સથી ગાર્નિશ કરી લો। તો બિલકુલ રેડી છે મસ્ત મજાના બે અલગ અલગ ફ્લેવરના શ્રીખંડ। તો બહાર કરતાં પણ એકદમ સરસ એવા આ શ્રીખંડ તમે ચોક્કસથી બનાવજો। 2 લિટર દૂધમાંથી અંદાજે 700 ગ્રામ જેટલો શ્રીખંડ બનીને રેડી થયો છે। મસ્કાને આપણે ઓલરેડી ફ્રીઝમાં રાખેલો હતો, તેથી હવે ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી। મસ્ત મજાના ટેસ્ટી એવા શ્રીખંડને પૂરી સાથે સર્વ કરો। તો કેવી લાગી તમને આજની આ 2 અલગ અલગ ફ્લેવરના શ્રીખંડની રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમે શ્રીખંડ બનાવ્યો કે નહીં, અને બનાવ્યો તો કયા ફ્લેવરનો બનાવ્યો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને હવે તમારે નેક્સ્ટ બીજી કઈ રેસીપી જોવી છે તે પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો। અને આવી જ બીજી નવી રેસીપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।